ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै नमः। મારો જીવ બચાવ્યો આપનો પાડ પાડ માનવા લાયક તો આપ છો આની લાજ બચાવી જુવાન આપનું નામ અમર આડફ વાર કરવા માટે છે કે વગાડવા માટે ઈ તો સામે જેવું માણસ નઠારાને નઠારી રીતે વાગે ને નમણાને
નમણી રીતે વાગે વાગે અને વશ પણ કરે એમ આ નિર્જુ વાજંત્રમાં વશ કરવાની તાકાત છે આ તમારો પ્રશ્ન છે કે પડકાર તમે આમથી બડાસ મારી હોય તો પ્રશ્ન ને એના તાલમાં ખરેખર એવી તાકાત હોય તો પડકાર જોજો હા તમારા જંજર એકબીજાનો સાથ છોડી દેશે એમ કેવો ને કે આ ડફ વાગતું જ બંધ થઈ જશે મનમાં રહી જાશે જુવાન તારી જુવાન જંખવા
છે મારી એક ની એક બેન ને ઉઠાવી જવાની કોઈ હિંમત કરી કોણ હતા એ પરમ દેવા તો ભાઈ એ તો પાર માનવી કુંવી બાનો કે હું બચી ગઈ એ જો આપણે શું જોઈએ પણ આજ પછી આવું કરવાની હિંમત એ હરામખોરો નહીં કરે એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ છો તમે જય શ્રી કૃષ્ણ મને ન ઓળખ્યો મારું નામ અભેચંદ બાપનું નામ પાનાચંદ જાત તો કે વાણીઓ ધંધો તો કે કરિયાણાનો ક્યારેક ક્યારેક પડીકા વાળી લઉં છું હવે પૂછો કે શું કામ આવ્યો છું તો કહીશ કે તમારી યારે દોસ્તી બાંધવા હું સેનાપતિ મંગળ છું હું તારી સાથે દોસ્તી કરું જય શ્રી કૃષ્ણ આપણા બે ના લાભ ની વાત છે તમે બળવાન છો હું બુદ્ધિમાન એટલે જય શ્રી કૃષ્ણ અત્યારે ખાલી સેનાપતિ છો પણ મારી દોસ્તી કરશો તો માલણપતિ બનશો મહારાજ ના ગુજરી ગયા પછી ગાદીપતિ પણ બનો પણ મારી દોસ્તી કરીને તમને શું ફાયદો કરિયાણાના પડીકા વાળી વાળીને કંટાળી ગયો છું એક જ ઈચ્છા છે પ્રધાન બનવાની તમે જો આ રાજના મહારાજ બનો તો પ્રધાન હું બનું બોલો છે કબૂલ હવે કબૂલ કપાલ કુંડલા મને ખાતરી હતી ગુરુદેવ કે તમારી સાધના શક્તિ તમને જરૂર મૃત્યુ પર વિજય અપાવશે મને પણ એ માટે કાળી ચૌદશની મધરાતે મારે 32 લક્ષની કન્યાનો ભોગ ચડાવવો પડશે ભોગ અને એ કન્યા અને એ કન્યા શોધવાનું કામ તારું છે કપાલ કુંડલા તારું જીવી આજ્ઞા પણ એવી કન્યા કોણ હશે અરે વચન જાદુના ખેલ દેખાડી છે માય બાપ એ જય શ્રી કૃષ્ણ મારે રોકીને ઉભા છો તમારા બાપ નો બાળક છે ભાગો ભાગો મારા હાળા રેઠિયા જોતા નથી બાપુ આવ્યા છે પેટ ભરવા જેટલું ભેગું કરી અને ચાલ્યા જઈશું ચાલ્યા જઈશું મારો હુકમ નથી માનતી જાણે છે હું કોણ છું સેનાપતિ મંગળ છે ચલે અરે પણ શા માટે
એ જય શ્રી કૃષ્ણ, અમે પેલા કેદ કરીએ છીએ અને પછી ગુનો નક્કી કરીએ છીએ. એ પકડી લે એમને. જય મા કાળી. બાપુનો ગાયબ શું છું તમે? જય મા કાળી. હાથમાંથી ગઈ. આ બધું શું ચાલી રહ્યું છે? ઉતરી ગયા. મારા ભાઈ નું વસ્ત્ર હરણ થયું, બીજું જોવાનું થયું, અરે તારે કોઈ હસુ આવે છે? આમાં તારા ભાઈ નું વાક છે રૂપા, જ્યાં ત્યાં રૂઆબ છાટતો ફરે છે. એમાં પહેલા ઘોડો ગાયબ, તલવાર ગાયબ, કપડા ગાયબ, અને પછી પોતે જ ગાયબ. તને શું થયું? મારું મન પણ પરોવાઈ ગયું છે માં. પણ કોનામાં? રૂપામાં. અરે ભાઈ ઘોઘા, પણ એ તો કે કે માલણને વશીકરણ કોણે કર્યું? મેં માલણ પર વશીકરણ કર્યું હતું, હું એને અહીં લાવતી હતી. પણ સારું થયું તું ન લાવી તે. સારું થયું? હા સાંભળી, કાળી ચૌદસ ને હજી 5 મહિનાની વાર છે, ત્યાં સુધી આપણે એને અહીં કેદમાં રાખત. સૂર્ય સમીપ તેજસ્વી કન્યાને 5-5 મહિના સુધી કેદમાં રાખવી સહેલ નથી કપાલ કુંડલા. એમાં તો આપણો છાનો ઈરાદો છતો થાત અને આપણે પકડા. પણ ત્યાં સુધી આપણે કરવું શું? આપણે એટલું ધ્યાન રાખવાનું કે માળ કુંવારિકા છે ને કુંવારિકા રહેવી જોઈએ. કોઈ પણ હિસાબે એનો દેહ ભોગ ચાવવાને લાયક રહેવો જોઈએ, પવિત્ર રહેવો જોઈએ. કાળી ચૌદસ ની રાત સુધી માળના લગ્ન કોઈની સાથે ન થવા જોઈએ, અને જોવાનું કામ તારું. હા તો કોણ હતો ઈયાળો આવનાર યુવાન? હે ઓ મેમ ચામુંડાઈ જાય. ઓ પૂતળી જ રે જો
અને પારસ આરસ ની પૂતળી અને જેના હિંગોળ જેવાય હાથ પણ પેલી એ રૂડી પદમણી એ તારો ઘડનારો દિનાનાથ તમે જાગી ગયા. જો કે આમ ચોરી છુપીથી આવી ચોરી છુપીથી પાછા જવાનો મારો ઈરાદો ન હતો, પણ તમે ગાઢ નિંદરમાં સૂતા હતા એટલે જગાડતા જીવ ન ચાલ્યો. જાણું છું કે તમારા શયનખંડમાં આવી તમને ઝાંઝર પહેરવાનો મને કોઈ હક નથી, પણ આ ઝાંઝર નથી, મારો પ્રેમ છે. આમાંની ઘૂઘરીઓ મારા હૃદયનો ધબકાર છે, એ તમારા ચરણે મૂકું છું. હાલો સ્વીકાર કરશો તો મને આનંદ થશે, ને પાછો લઈ જશો તો મને આનંદ થશે. સુણો, કાલે પાછા આવશો ને ત્યારે આ પહેરાવી જજો, ને બીજું પાછું લઈ જજો. એ બહાને રોજ મળાશે. ખરેખર મધરાતે ચોરી છુપીથી અઠે આવતા તમને ડર ન લાગ્યો? ડર વળી શાનો? પકડાવ તો મોતની સજા મળશે. મોતની ફિકર કરનારા પ્રીત નથી કરતા માલણ. અમર હા ચાલ ત્યારે. મરી ગઈ, મરી ગઈ, આખરે મને મરી ગઈ. કોણ મળ્યું? તું? હું? કોણી? મને? અરે હું કોઈ ખોવાયેલી ચીજ છું કે થારે કો મળું? લે મુખું બોલાડું બોલ્યું, થારે કો મળું. અરે હવારથી હું તને શોધતો તો. મને? શા માટે? ઈ કેવા, હું તમારા પ્રેમમાં પડી ગયો છું. હે? અરે પણ ઈ તો કહેતા જાવ કે તમને મારા પ્રેમમાં પડું પડું થવાની ઈચ્છા છે કે નહીં? ના ના, પડવાની ઈચ્છા છે ખરી? ના ના ના, બંને બોખા બિલાડા બોલ્યા ના ના ના. ઓહો માલા માલા માલા, હા
मतवाले हो मारवाड़ी मालन तू हो मारवाड़ी मालन तू वाले हो मारवाड़ ने मालन तू हो मारवाड़ ने मालन तू પાડી નાખ બોખું બિલાડું બોલ્યું પાડી નાખ આખે ઝાડ પર ની કેરી છે તે પાડી નાખું અરે ભાઈ કઈક એવું કર કે ઈ તારા પ્રેમ માં પડે મને બસ તમારા જો એક મોકો મળી જાય ને તો મોકો ઉભો કરો અમે તમને મદદ કરશું કેમ હા માલણબા આ માલણબા ને એવું તે શું કામ હશે કે મને એકલી ને બોલાવી તારે ની મારે મારવાનું છે મરી જા
अरे सुनो तो बोलो अपना कुंसा शब्दों में आभार मानू तमे मारू जीव बचाव्यो तमे मारी इज्जत बचावी ते तमारी इज्जत बचाऊ ने तमे थोड़े वाला डाकू नी इज्जत पर हाथ नाख्यो तो तेनी इज्जत बचावा जाऊ अरे सुनो तो खरा हजी कई बाकी छे हां एज के मैं आजे आपकी बहादुरी जोई बहादुरी जोई जपा जपी मा जो उकली गयो वात पोपट बनी गयो तो तुमने पहले डाकू नी बहादुरी देखत का तो ही हुए ना प्रेम ना पर એટલે તમે હવે તો પરમાથી એનો જ અધિકાર જેણે મારો જીવ બચાવ્યો બોલી બોલી ભૂખી બિલાડી બોલી હવે આ સચ્ચું શું બોલો આજે પ્રેમના આવેશમાં મને મારી જ નાખત હારો હાર મારું તમે ક્યાં ગયા તા માલણબા થારે કો મતલબ સામો સવાલ પૂછીને તમે સાચી વાત સંતાડવા માંગો છો સાચી કે ખોટી મારી કોઈ પણ વાત થારે કો કહેવાને હું બંધાયેલી નથી અને વગર કહે ન સમજી શકું એટલો હું નાદાન પણ નથી તમે કહેવા શું માંગો છો એ જ કે નથી તમારી સાથે સહેલીઓ હતી નથી અંગરક્ષક હોતા કે નથી તમે બગ્ગીમાં જતા એકલા જાઓ છો શા માટે મારી મરજી મરજી ના નામે તમે રાજમહેલ ની કુળ મર્યાદા ને ઓળંગી રહ્યા છો હું પૂછું છું તમે કોને મળવા જાવ છો એ પૂછવા કે જાણવાનો તમને કોઈ અધિકાર નથી અને જેમને છે એ મા બાપ તમને પૂછતા નથી એમને મારા પર વિશ્વાસ છે પણ મને નથી શું ફરક પડે છે પડે છે કારણ કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું સેનાપતિ સોના ની કીમતી અંગૂઠી માં હીરો જડાય છે હીરો તારા જેવો કાકરો નહીં શું કહેવા માંગો છો તમે એ સેનાપતિ કે ગામના ચોકમાં ગામ લોકોની વચ્ચે એક સ્ત્રીએ તમને નિર્વસ્ત કર્યા ત્યારે તમે સેનાપતિ નહોતા અરે કોઈએ તમને જમીન સાથે જડી દીધા ત્યારે તમે સેનાપતિ નહોતા આ તો તારા ભાગ્ય ભાગ્યના સેનાપતિ છો બાકી નથી તમે સેનાપતિ રહેવાને લાયક કે નથી માલણપતિ બનવાને લાયક માલણબા હા અરે તમે તો હટ્ટે બટ્ટે સત્તાનો રૂઆબ છાતા મૂર્ખ છો મૂર્ખ ને તારા જેવા મૂર્ખ સાથે માયરે બેસવા મારી મોજડી પણ પસંદ ના કરે આ મારું અપમાન છે માન જાળવવા માંગતા હો તો હું થારે કો હરદૂત કરીને હાકી કાઢું એ પહેલા ચાલતા થા હોય તે ને સાંભળી લો પરી ક્યારે આ ઓડામાં પગ ના મુકતા અને તમે પણ સાંભળી લો એક દિવસ તમને જો મારા લોહી થી તમારી સેથી માં સિંદૂર પૂરીને જો મારા ઘર માં ના લાવું તો મારું નામ પણ સેનાપતિ મંગલ નહીં ક્યારના શા વિચારમાં છો ગુરુદેવ કોઈ પણ રીતે અમરને ને માલણને મળતા અટકાવવા જોઈએ શા માટે ગુરુદેવ બંને એકબીજાને એકાંતમાં મળે છે એમના હૃદયમાં પ્રેમની જ્યોત ચાલે છે એ પ્રેમની જ્યોત વાસ્તાની આગમાં ફેરવાઈ જાય તો માલણનો દેહ અપવિત્ર થઈ જાય ભોગ ચડાવવાને લાયક ન રહે તો મારો મૃત્યુ પર વિજય મેળવવાનો મનસુબો ધૂળમાં મરી જાય લાગમાં તો તું એ લોકો મળતા અટકવાના નથી અટકે જો માલણ અમરને કોઈ પારકી સ્ત્રી સાથે નજરો નજર પ્રેમ કરતા જુએ મને નથી લાગતું કે અમર કોઈ પારકી સ્ત્રીની મૂજાળમાં ફસાય ફસાય કપાલ ગુંડા ફસાય જો પારકી સ્ત્રી માલણ બનીને જાય પણ માયાવી માલણ બનશે કો તું જેવી આજ્ઞા લે લે આ જાદુઈ જડી બુટ્ટી એમની એક તું ગળી જા એટલે તું માલણ થઈ જઈ અને જ્યારે સાચી માલણ આવે ત્યારે તું બીજી ગળી જજે એટલે તું કપાલ કુંડલા થઈ જઈ એટલે માલણે માનશે કે અમર કોઈ પારકી સ્ત્રીના પ્રેમમાં છે જન્મ કાળી હવે તું છે અમર છે અને મારા તને આશીષ છે કે જા અમર મરણની રાહ જોતો હશે જેવી આજ્ઞા ગુરુદેવ
મર્યાદા વિનાનો પ્રેમ એ પ્રેમ નથી હોતો, વાસના છે. વાહ, માન મળે એ પ્રેમ અને તન્ના મિલન એ વાસના. તન્ના મિલન નો અધિકાર માત્ર પતિ પત્ની ને જ છે માલણ. લગ્ન સુધી દેહની ભૂખ મારાથી નહીં જીરવાય અમાર. રાતના એકાંત મને અકળાવે છે. પવનની ઠંડી લહેરીઓ મારા તન મનમાં આગ લગાડી છે. મખમલી સેજ કાટાળી બની મારા અંગે અંગ ભોકાય છે અમાર. કેવી વાત કરે છે તું? આજે તને થયું છે શું? આજે મારું રૂમે રૂમ તમને ચંકે છે અમાર. આજે તોડી નાખ્યું છે શરમ અને સંયમની પાળ. નદીને આજે સાગરમાં સમાઈ જવું છે. વાણી અને વર્તનમાં શરમને બદલે નાગી ન ફટાય. લાગે છે તું મારી માલણ નથી. હું માલણ છું અમર, તમારી માલણ. છતાં તમને મળવા સૌની નજર ચૂકવીને આવવું પડે છે, ને એ પણ થોડી વાર માટે જ. નથી એનાથી મન સંતોષ આપતો કે નથી તનની આગ ઠરતી. આવો અમર, બેસી નાખો મને. મારી ચકોર નજરથી બચવું એટલું સહેલું નથી માલણબા. મારું નામ પણ સેનાપતિ મંગલ છે. સેનાપતિ માલણ નો હાથ છોડી દો. તારા કેવા છે? વેળાસર આવી ગયા સેનાપતિ. પ્રેમનું નાટક કરી આ પરદેશી મારી લાજ લૂંટવા માંગતો તો શું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવું કરાય ભાઈ? સૈનિકો પકડી લો આને. હવે રડવાનો કોઈ અર્થ નથી. હજી માની જાઓ, અને હરવા ફરવાનું રાખવું હોય તો આમની સાથે રાખો. હા, અને પ્રેમ કરવો હોય ને તો મારી સાથે કરો. આ બધું કોને કહો છો સેનાપતિજી? બેન, પાડોશીને ચીબડા ગળે છે. તે દિવસે મને ગામની બજારમાં જોઈ, ત્યારથી મને પાછા પડી ગયા છે. અરે, રોજ મને ધમકી આપે છે. એક રાત મારું પડખું સે, નકર તને જીવવું ભારે પડી જશે. અટાણે પણ એવી સ્થાનથી મને અહીં ખસેડી લાવ્યા છે. એ પણ મારા ખંડમાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ના ના, આ વાત ખોટી છે. સાચી છે કે ખોટી છે એનો ન્યાય મહારાજ કરશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માલણપતિ બનવા માંગતો સેનાપતિ મૂર્ખો. હા, નવાડી કુટાઈ ગયો. મારણ કે આવે એ પેલા એ આવી પહોંચે. પણ એક કામ તે બહુ સારું કર્યું કપાલ કુંડલા. તે માલણ રૂપે એમ કહ્યું કે અમર મારી લાજ લીધવા માંગતો હતો. પણ એથી શું ફેર પડે છે ગુરુદેવ? કેમ? આવું સાંભળીને અમરના મનમાં માલણ માટે જરૂર ગેરસમજ પેદા થઈ હશે. એ હવે ક્યારે માલણને નહીં મળે. પણ માલણ અમરને મળવાનો જરૂર પ્રયત્ન કરશે. હા, એ સાચું. ને જે સાચો પ્રેમ હોય તે આવી ગેરસમજ સાચી શકતી નથી. ને ગુરુદેવ, મને એ વાતની પણ ખાતરી થઈ ચૂકી છે કે મરી જશે તો અમર માલણના દેહને હાથ નહીં લગાડે, ભ્રષ્ટ નહીં કરે. તો કપાલ કુંડલા, હવે એક વાતનું ધ્યાન રાખો કે કાળી ચૌદશ સુધી આપણે એક વાતનું ધ્યાન રાખીશું કે માલણના લગ્ન કોઈ પણ સામે ન થવા જોઈએ.
માલણબા, આપણા સાધનો જવાબ આજે નહીં મળે. કેમ? ગુગુ અને અમર હમણાં જ નીકળી ગયા પોતાની કામ જવા. શું? હા. શું વાત છે અમર? આજે તમે મારા સાધનો જવાબ ના આપ્યો, મને મળવાય ન રોકાણા ને. કાલે તે મારા સાધનો જવાબ ક્યાં આપ્યો તો? ઉપરથી મારે માથે આળ ચડાવ્યો કે હું તારી લાશ લૂંટવા માંગતો હતો? કાલે કાલે તો આપણે મળ્યા જ નથી અમર. હું આવી ત્યારે તમે જ ત્યાં નહોતા. તો શું મેં જે કાનો કાન સાંભળ્યું અને નરી આંખે જોયું એ બધો ભ્રમ? અમર, ભ્રમની ભૂલ ભૂલામણીમાં અટવાઈને ભવ ભવના ભેરુમાં તેનો ભરોસો ય કોઈ બેટા? ક્યારેક આંખ છેતરાય છે પણ અંતર ક્યારેય નથી છેતરાતું. તમારા અંતર માટે હાથ મૂકીને કહો, કાલે હું જ હતી? હું હતી? હા ના માલણ, ના. તો ચાલો પાછા વળો. માલણ, આજે તો જવું જ પડશે, ઘરે બેન વાટ જોતી હશે. તો એમ કરો, મારા ભાને મળીને જાઓ. માલણ, પણ એ આપણી પ્રીતને કબૂલ રાખશે? શા માટે નહીં રાખે? ક્યાં એ ને ક્યાં હું, એ મારવાડના મહારાજા અને હું સોરઠ ગામનો ગામે ગામ ફરતો એક મામૂલી માણસ. ના અમર, ના. મને મારા પિતા પર ભરોસો છે, એ એક ની એક દીકરીને નારાજ નહીં કરે. છતાં એનું મન જીતવાનો એક માર્ગ છે. તો જલ્દી બતાવો, મોતનો માર્ગ હશે તોય પાછો નહીં પડું. દર વર્ષે અમારે ત્યાં હરીફાઈ થાય છે, જુદા જુદા રાજ્ય માટે જવાની આવો આમાં જોડાય છે ને જીતનારને મહારાજ મો માંગ્યો ઇનામ દે છે. તો પછી હું પણ એમાં જરૂર ભાગ લઈશ અને જીતીશ, અને બદલામાં તારો હાથ માંગીશ. પગ મુકતા જ દુકાળ દેખાણો ગુગા. ચારે કોર રસમાં વિજોગે ઝૂરતા હૈયા જેવો સૂકો પટ, કોણ જાણે મેઘ અને ધરાનો મેળાપ ક્યારે થશે. ચાલ ત્યારે હું ઘરે જઉં, લક્ષ્મી વાટ જોતી હશે. આજે તો બળેવનો દિવસ. હા, લક્ષ્મીને કહેજે બીજી રાખડી તૈયાર રાખે, હું અબ ઘડી પહોંચું છું ન્યા. ચાલ ત્યારે. તું જાણે છે રક્ષાબંધનની ભેટ તરીકે તારા માટે શું લાવ્યો છું? શું? એક સરસ મજાની ભાભી. ભાભી? ક્યાં છે? આઈ નહીં, પાદરે. પાદરે? હા, આપણા નહીં, મારવાડના પાદરે, મારવાડની માલણ. મારવાડની માલણ મારી ભાભી? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મહારાજ. આવો આવો અભિજનજી. કેમ આવું થયું? આ આંગળી ચિંધ્યાનું પૂન મેળવવા આવ્યો છું. એટલે? એટલે મહારાજ, આપ ખર્યું પાન ન કરે નારાયણને કઈ થયું તો કુંવરીબાનું કોણ? હવે તો એ પરણવાને લાયક થયા છે. ઘણાય માગા આવ્યા વેચનજી, પણ અમારું મન ક્યાંય ઠરતું નથી. ક્યાંથી ઠરે? કાંખમાં છોકરું ને તમે ગામમાં ગોતો છો. એમ કોણ? જય શ્રી કૃષ્ણ, આપણા સેનાપતિ મંગલસિંહ. અને તમારી આંખ મીચાશે ને ત્યાં સુધી તમારી એક ને એક દીકરી તમારી નજર ની સામે રહેશે અને તમારા દીકરા જેવા થઈને રહેશે અને રાજની સેવા કરશે. વાત તો બરાબર છે અભિચંદજી. હા, મંગળ દરેક રીતે આપણી માલણને લાયક છે. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો પછી કરો કંકુના ને કરાવો મોઢા મીઠા. બરાબર અભયચંદ, પણ આટલી ઉતાવળ શા માટે માં? કેમ બેટા, સેનાપતિ મંગલમાં શું કેવા પણું છે? કેવા જેવું? કેવાપણું તો કઈ નથી ભા, પણ માથે હરીફાઈ છે ને જીતનારને મો માંગ્યું ઇનામ દેવા તમે બંધાયા છો. ધારો કે જીતનારે મારો હાથ માંગ્યો તો? એક વચનને પાળવા તમારે બીજું તોડવું પડશે, તમારું નાક કપાશે. આહ, પ્રાણ ભલે જાય પણ વચન તો ન તૂટવું જોઈએ. હા, પોતાના બોલના મોલ તો માણસને હોય, પશુ પક્ષીને ના હોય. શું કહો છો અભયચંદજી? હરીફાઈ સુધી રાજવો એમાં શું છે? હા,
કેવા સમજી ગયા દેશમાં એ ઓલા છોડે પ્રાણ શરીર. બેન, આ ધરતીના માનવીએ કયા પાપ કર્યા હશે કે આવા દિવસો જોવાનો વારો આવ્યો? ભાઈ, પ્રજા પર આવી પડેલા આ પીડાથી તો સુરજગઢના મહારાજ પણ પીડાઈ રહ્યા છે. હું જાણું છું, પ્રજા દુકાળના દાવાદંડમાં શેકાઈ રહી છે, પીડાના જ્વાળામુખીમાં બળી રહી છે, પણ આનો ઉપાય માત્ર ઉપરવાળાના હાથમાં છે. મને સમજાતું નથી કે આ મોતના તાંડવને હું કેવી રીતે ટાળી શકીશ. મહારાજનો જય હો. હું મારવાડથી આવું છું ને મહારાજે જુદા જુદા રાજ્યમાંથી હરીફાઈ માટે જુવાનોને નોતર્યા છે. તમારું નોતરું આંખ માથા પર છે ભાઈ, પણ લાચારી છે કે આ વખતના દાળનું દુકાળને કારણે અમારા જુવાનો અકાળે વૃદ્ધ થઈ ગયા છે. નહીં મહારાજ, નહીં. હજી સુધી આ સોરઠની ધરાનું ધાવણ મારા લોહીમાં વહે છે. મને વિશ્વાસ છે કે એ લોહી આપણા રાજનું નાક રાખશે. જવાન, તમે જીતશો તો મહારાજ તમને મોં માંગ્યું ઇનામ આપશે. તો જાઓ, કહી દો રાજા માનસિંહ ને કે સુરજગંડા જુવાન અમરસિંહ નું સામૈયું કરવા માટે તૈયાર રહે. એવી આજ્ઞા. સેનાપતિજી, તમારો સાચો હરીફ તો અમર છે, અને હરીફને હરાવવા માટે મેદાનમાં એની શક્તિનું માપ કાઢવું જોઈએ, નહીં તો જય શ્રી કૃષ્ણ, આપણું જ પરીકું બંધાઈ જાય. એ અમર મારવાડની ધરતી પર પગ મુકતાની સાથે જ તમારા જય શ્રી કૃષ્ણ પાસે પહોંચી જશે. જય શ્રી કૃષ્ણ. પ્રભુ પર અને તારી પ્રીત પર ભરોસો રાખો, સૌ સારા આવવાના થશે. હરી ભાઈઓ, જે કોઈ સામે દેખાય ગંડ પહેલા લઈને આવશે એને મહારાજ મો માંગ્યું ઇનામ આપશે. એક, બે, ત્રણ. Thank you.
શાબાશ જણ, તારી ઘોડે સવારી ના તો વખાણ કરીએ એટલા ઓછા છે. માગ માગ માગે તે આપું, મને વિશ્વાસ છે. મહારાજ, અમારા દેશમાં કારમાં દુકાળે દેખા દીધી છે. વરસાદના કોઈ એંધાણ વર્તાતા નથી. આકાશ વિધવાના કોરા કપાળ જેવું ખોરું કટ દેખાય છે. મહારાજ, અમારા દેશમાં મેઘરાજા ન રીઝે ત્યાં લગણ આપના રાજમાં અમારી રૈયતને આશરો આપો. આવા આપત્તિ કાળમાં મદદરૂપ થવું એ તો મારો ધર્મ છે, અને એમાં પાછી પાની કરું તો ભોળાનાથ રૂઠે. મને માફ કરજે માલણ, મેં તારો હાથ માગવાને બદલે આશરો માગતો તો માંગી લીધો, હવે પછતાવો થાય છે તારા મનમાં? ના માલણ, તને એમ લાગતું હશે કે મેં તને છે દીધો દુબવી. આશકો તો જરૂર લાગ્યો તો, પણ તે આશરો ના માગ્યો હોત તો કેટલાય મરેલા ઢોરને કાગડા કૂતરા ચૂતતા હોત, કેટલાય બાળકો અનાથ થાત, કેટલીય માની ગોત સૂની થાત, કેટલીય સ્વભાગ્યો તેના ચાંદલા ભૂસાયા હોત. હા માલણ, ને આ વાતની જાણ મને પછીથી થાત તો સાચું કહું છું, અમર એ મર્દાઓના ઢગ વચાડે મારે બેસવા કરતા મેં મોતને વધુ વાલું કર્યું હોત. માલણ, તારા પરાક્રમે કેટલાયને મોતના મોંમાંથી ઉગાર્યા છે, તારા પરમાર્થે આપની પ્રીતને લાંછનમાંથી બચાવી છે, હું એનું દુઃખ લગાડું? તારા માટે આ દડલામાં આજ સુધી પ્રીત હતી, હવે એમાં પૂજા ભળી છે, તને અને તારી પ્રીતને પામી હું તો ધન્ય થઈ ગઈ. પહાડ જેવડો બોજો હતો મારા પર કે ગામવાસીઓને સુખી કરવા મેં તને દુઃખ દીધું, પણ તારા શબ્દોએ મને એ બોજામાંથી મુક્ત કર્યો. તો આજે જ નીકળી જાઓ અમર, ભૂખે તરસે તળવળતા તમારા ગામવાસીઓને લઈને ઝટ પાછા ફરો. આવીને તરત જ મહારાજને મળીશ અને તારા હાથની માંગણી કરીશ, મારા પરાક્રમના ઇનામ રૂપે નહીં, મારી પ્રીતના હક દાવે. મને ખાતરી છે ભા ના નહીં પડે, પ્રેમમાં પરાક્રમ કરતા વધુ બળ છે. અમારે માલણબાનું તો મન જીતી લીધું, પણ આવું માગી મહારાજા અને રાણીબાના મન જીતી લીધા. હા ભેચન, એ વાત સાચી. હો, તમારા જેવા હારેલા માણસ હારે માલણબાનો હથેવાળો કરતા પહેલા મહારાજ 100 વાર વિચાર કરે. અને અમરને મારવા તમે મરદ મોકલાતા કે મગતરા? બસ ભેચન, મેણા ના મારો તો શું ફૂલ્લે વધાવું, આમાં ને આમાં મારા પ્રધાન પદ નું પરીકું વળી જશે ને મારું મહારાજ પણાનું. એવું હું નહીં થવા દઉં. કેમ, કઈ વિચાર્યું છે? હા, શું? ભીમો ભરાડી અમરને જીવતા જીવ વશ કરવાનો કીમ્યો, હવે અમર પાધરમાં પગ મૂકે એટલી વાર. Yeah!
લઈ જવાને બાંધી દો જાણી સાથે. હવે જે કઈ થશે એ તારી આંખોની સામે થશે. ના ઉમંગ, મો પર આવી ઉદાસી શું? અચ્છા મન, હું એ જ કહેવા આવ્યો છું કે આપણું આખરી મિલન છે. હા, હવે તો આપણે પરણ્યા પછી રાત દી સાથે જ રહેવાનું છે. ફૂલ અને સુવાસની જેમ, નાડી અને ધબકારાની જેમ. મેં ભાને કને વાત નાખી છે, એ તમને મળવા માંગે છે. ક્યારે આવશો? કાલે? પરમદી? ક્યારેય નહીં. આજે તમને થયું છે શું? અમર, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. પણ શા માટે? વચને બંધાણો છું. તને ભૂલવા, તારી પ્રીતને ભૂલવા. આવા વચને બંધાણા કોની સાથે, શા માટે? એ તું ના જાણે તો જ સારું. હા, પ્રાણ જાય પછી દાટવામાં આવે, બાળવામાં આવે કે ગીધડા કૂતરાને હવાલે કરવામાં આવે, મરદા માટે શું ફરક પડે છે? તું શું ઈચ્છે છે માલણ? હું મારું વચન તોડું? વચન તમે આપ્યું છે અમાર, મેં નથી આપ્યો. પુરુષ પોતાના પ્રિય પાત્રને હંમેશા આ રીતે જ હોડમાં મુકતા આવ્યા છે, ની સ્ત્રી મુકાતી આવી છે. પાંડવે દ્રૌપદીને હોડમાં મૂકી હતી ને તમે મને. દ્રૌપદીના ચેર ખેંચાયા હતા, મારા પણ ખેંચાશે ને તમે. હારેલા પાંડવોની જેમ હાથ જોડીને જોતા રહેજો, શામરૂગની જેમ સંતાડી દેજો તમારું મોં રંડી રેતીમાં, એટલે તમે આવતા તોફાન ના દેખાય. તમારી માલણ જીવે છે કે મરી ગઈ એની પણ ખબર ના પડે. પણ એટલું યાદ રાખજો, હું તમને નહીં ભૂલું, હું મારી પ્રીતને નહીં ભૂલું. તમે તમારું વચન જાળવો છો, હું મારી પ્રીત ચીરકે જશે. તું રાહ જોઈશ ચીર ના પુનરા કોઈ કૃષ્ણની, ને નહીં આવે તો મોતને ભરીશ. સમજીને છો? તમારા વચન પર બલિ ચડી ગઈ તમારી માલણ, તમારી આ માલણ. માલણ જોયું? લાંબો વિચાર કરે વાણીઓ, કપટની પાઘડી પહેરાવી દીધી ને અમરને માથે, એ તાઢે પાડીએ ખર્ચ ગઈ. હવે ટેકીલો જવાન માલણબાનું મોઢું નહીં જુએ, આપણો બાળક થઈ ગયો મોકરો. હવે માયડામાં બેસીને મોજ કરો, મોજ. વાહ બેચન, વાહ ભાઈ વાહ. તે બતાડેલા નાટકમાં ઓલો ભાઈ તો આબાદ ફસાયો, પણ હવે હવે તો એની બેન પણ ફસાય છે. હા 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 હા, જરા સંભાળો. સાંભળો, તમે ક્યારે કોઈના પ્રાણ જતા જોયા છે? આજ તમને આ રીતે જતા જોઈને મને લાગ્યું કે મારા પ્રાણ જઈ રહ્યા છે. આગળ વધે તો તને મારા સમજે. એ આજે જવું હોય તો ભલે જા, કાલે પણ વઠે તારી વાટ જોઈશ. આવીશ ને કાલે અને રોજ રોજ. એ દેશી કૃષ્ણ, ત્રીજ અને તેરસ એ તો સારામાં સારું મુહૂર્ત, અને આ તો ધનતેરસ, શુભમાં શુભ મુહૂર્ત. જો તમારા આશીર્વાદ હોય તો સેનાપતિ અને કુંવરીબાના સગપણની વિધિ કરી નાખીએ. અમે તો ત્યારે જ રાજી હતા અભયચંદ, છતાંય ધર્મ સંકટમાં ન મુકાઈએ એટલે હરીફાઈ સુધી રાહ જોઈ. પણ એ પરદેશીએ તો માગી માગીને આશરો માંગ્યો. એ મામૂલી માણસની ઓખા શું કે કુંવરીબાનો હાથ માગે?
अरे बेटा मारण, जी बा, तू तो कहती हती ना के अमर मने मळवा आवानो हतो। हाँ, ए आपणो आभार मानवा आवाना छता। तो धनतेरस नक्की? हाँ, आखा राज्य में जाहिर करावी देव के सौने अमारू नोतरू छे, ए पराक्रमी परदेशी ने पण। पण आटली उतावळ शुं छे मां? आ उतावळ नथी मालण, आंख विचाय ए पेला एक नी एक दीकरी नो संसार सुखी जोवानी इच्छा छे बेटा। छताय तमारा मन मां बीजो कोई होय अने महाराजा ने महाराणी नी सामे नाम लेता मूंझाता हो तो मने क्यों? कोण छे? क्यानो राजकुमार छे? शुं नाम छे एनुं? छे कोई ध्यान मां दीकरी? छे तो बोलने, मां बाप थी मन नी वात न तंताड़ाय बेटा। छे तो कर 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 कर, पण ए तो मने आनी मारी प्रीत ने बुलावा बैठो छे, कहे मोड़े एनु नाम लो। जवाब केम नथी देती? छे कोई? कोई नथी मां, कोई नथी। दीकरी राय नी होय के रंक नी, पर सगपण नी वात आवे एटले बधी शरमाय। हवे धनतेरस नक्की? अमारा तरफ थी पाकी, तो करो तैयारी। नहीं मालन, नहीं। तमारो अंतन नो साथ वार करवा मग तमारा हाथ ने रोके छे अमर। तमे तो मो फेरवी ने तो ने मने मरवाई नथी देता। मारी प्रीत ने कसोटी करवी छे तमारे तो भले, पण सांभळी लो, मौत ने मरीश पण कोई बीजा अरे मारे तो नहीं ज बेचो। ने त्यारे तमे मने मरता नहीं रोकी शको, अमर नहीं रोकी शको। दियो, गोड़ दियो। जय श्री कृष्ण महाराज। आ अमर डफलू सरस वगाड़े छे, सांभळनारा झूमी उठशे। हाँ अमर, वगाड़ 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 वगाड़। પિશાચીઓની સાક્ષીએ તારું બલિદાન લેવાશે અને મને અમરત્વ મળશે, તું મરીશ અને હું અમર થઈશ, અઘોર ઘંટને અમરત્વ મળશે બારવાડની માલંડા બલિદાનથી।
અઘોર ગંડને અમરત્વ મળશે મારવાડની માલણના બલિદાન આજ્ઞા હોય તો હું જાઉં તો છટ કરું એ પિશાચ મારી પારેવા જેવી દીકરીને પીખી નાખશે અરે એ પહેલા તો એ નર પિશાચને હું જ પીખી નાખીશ મારી થનાર પત્ની માટે હું મારા જીવના જોખમે પાતાળમાં જઈશ પણ મારું વચન છે કે કોઈ પણ ભોગે હું માલણબાને લાવીને જ જંપીશ ઓમ એમ રીમ ક્રીમ ચામુન આવીચે ઓમ એમ રીમ ક્રીમ ચામુન આવીચે ઓમ એમ રીમ ક્રીમ ચામુન આવીચે જય મા કાળી જય ચામુંડે ઓમ શન્નો દેવી રવિતયો આપો ભવંતુ પિતાય શંજો રવિ સવંતુ ઓમ આપો નમસ્તિ બુદ્ધિ પ્રાપ્તાદો ઓમ આપો ઇષ્ટામયો ભુવસ્તાન ઉર્જિલ રાતન મહેરણા જક્ષતે ઓમ યો ॐ पृथ्वी पुदा पुना तुभम पुनन्तु ब्रह्म स्मृति ब्रह्म पुदा पुना तुभम यदुषितम भोज्यम च यद्वा दुषितम मम सर्व पुनन्तु मम पोस्ताम च प्रतिग्रहम स्वाहा स्वाहा ॐ त्र्यम्बकम् यामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्ति मान्तान् राही मानुराङ्गतं जन्म मृत्यु जराव्यात् विरिचं कर्म बन्धने जन्म मृत्यु जराव्यात् विरिचं कर्म बन्धने ગુરુના મોત સાથે આ લોકોની માયાવી શક્તિ પણ ખતમ થઈ ચૂકી છે ચાલો
અનકામાન જનકામાન સરખો કોણ પણ સરખે સરખા જો મળે એ જેને પૂજા હોય ભગવાન અમર 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 દેશી કૃષ્ણ માલણમાં વેલી સવારે અમર ની યાદ આવી આવે જ ને મૃત્યુના મોહમાંથી એને મને ન ઉગારી હોત તો હું આ સવાર જોવા જ ન પામી હોત અમર ને થારે કો ઉગાર્યો ભાઈ વાહ જીવનું જોખમ અમારું અને જશ અમર ને તારું મધરાતે અગોર ઘંટના અવાજે તમે આવ્યા હતા ખડકથી મારો ભોગ આપી અમર થવા માગતા કપાલીને તમે માર્યો તો અરે ગાડાનો ભાર બળદ ખેંચે ને નીચે ચાલતું કૂતરું ભાર ખેંચવાનો ગર્વ કરે માલણબા અમરના પ્રેમમાં તમે એટલા અંધ બની ગયા છો કે તમારું અંતર મારો આભાર માનવા પણ તૈયાર નથી અને એટલા જ માટે તમે જૂઠું બોલી રહ્યા અરે જૂઠું તો તમે બોલી રહ્યા છો સેનાપતિ જય શ્રી કૃષ્ણ માલણબા તો અડધી રાતે તમને મૂકી નંબર ક્યાં ચાલ્યો ગયો જવાબ આપો કેમ મૂંગા થઈ ગયા ક્યાં ક્યાં છે ક્યાં છે અમર માલણબા મારી વાતનો પુરાવો આપશે આ સૈનિકો આ ભેચન પણ તમારી વાતનું શું તમારી પાસે છે કોઈ પુરાવો છે કોઈ સાક્ષી કોઈ નથી અને અઘોર ઘંટને અમારે માર્યો છે એવું કહેશે કોણ અઘોર ઘંટનું મળદું માલણબા સત્ય પણ મારી સામે જુઠ્ઠાણું બની જાય છે મારું નામ છે સેનાપતિ મંગલ ઉપકાર કર્યો છે મંગલસિંહ કઈ રીતે તમારો આ ઉપકાર નો બદલો અમે વાળીએ અરે એમાં ઉપકાર છે તમારી જગ્યાએ કોઈની પણ દીકરી હોત તો એને ઉગારીને મેં મારી ફરજ બજાવી હોત અને જો બદલો વાળવાની ભાવના જ હોય તો તમે કામ કરો તે દિવસે સર્પણની વિધિ અધૂરી રહીને એ પૂરી કરો અને સારો દિવસ જોઈને બંનેને પરણાવી દો હા અભેચંદજી આ પરાક્રમ કરી સેનાપતિએ પુરવાર કરી આપ્યું છે કે એ જા મહેલના અમારા રાજ્યના જમાઈ થવાને લાયક છે મારી માલણને લાયક છે પ્રભુ અંતર્યામી ક્યાં તું નથી જાણતો કે મને મોતના મોહમાંથી ઉગારનાર અમર છે છતાંય તું ચૂપ છે ક્યાં તું એમ ઈચ્છે છે કે જૂઠાનું જીતે ને સત્ય હારે પ્રપંચ જીતે ને તમારા જેવા પ્રભુ હારે જવાબ દે ક્યાં છે મારો અમર જવાબ દે નહીતર હું આજ ઘડીએ મારા પેટમાં કટાર પરોવી મારા પ્રાણ દઈશ તારા પવિત્ર મંદિરને ગુજારું કરીશ મલણબા મલણબા આમ ત્રાગુ કરવાથી નથી મંગલ જેવો પ્રપંચ પીગળવાનો કે નથી પીગળવાનો પથ્થરની મૂર્તિ બનીને બેઠેલો પ્રભુ આમાં શું સારોમાં માલણબા કંઈક પ્રયત્ન કરો તો જ આ પ્રભુ આપણને સાથ દેશે પણ હું શું કરું પણ આપણે પહેલા અમરને શોધવો પડશે હું તો એટલું જાણું છું કે અમે પાછા ફરતા હતા ત્યારે અડધી રાત વીતી ગઈ હતી અમર થાક્યા હતા ગવાયા હતા એટલે થોડો આરામ કરીને આગળ વધવાનું અમે નક્કી કર્યું પણ સવારે આંખ ખુલી ત્યારે અમર ભાઈ ત્યાં નહોતા એમ જ ને હા ને મંગળ હતો એનો અર્થ એ કે આ નક્કી મંગળની ચાલ છે પણ આપને અમરને શોધ્યું ક્યાં મંગળને જ ખબર હશે હા પણ એની પાસેથી આ વાત કઢાવી કઈ રીતે મારા ગુરુનો માર્તલ
તમારા રાજ્યને બાળીને ભસ્મ કરીશ કપાલ કુંડલા. પણ અઘોરગઢને મારનાર તો મંગલ છે. શું? હા હા હું છું ને. પણ આમાં કપાલ કુંડલાનો ઈરાદો શું છે? ઈરાદો સ્પષ્ટ છે મહારાણી, એ પોતાના ગુરુના મોતનો બદલો લેવા માંગે છે. પણ આમાં તો મંગલનો જીવનો જોખમ છે. એ નહીં જાય તો આવતીકાલે આપણું રાજ્ય ભડકે પડતું હશે. તારે જવું જોઈએ મંગળ. ભલે મહારાજ, જેવો આપનો હુકમ. આજે પિતાજીઓને મેજબાની દઈશ તારા લોહી માં. નહીં નહીં, હું ભરું. માલણને મેળવવા હું ખોટું બોલ્યો હતો. તમે તો જાણો છો કે આ ઘોર ઘંટે મારનાર હું નહીં, અમર છે અમર. એમ તો ક્યાં છે અમર? જવાબ આપ, ક્યાં છે? હા હા, લઈ ચાલું છું. ચાલો. કાયર સુતેલાને કેદ કરી પોરસાય છે. અરે મરદ હોય તો આવ મેદાનમાં. આના ગુરુના જે હાલ કર્યા છે એ તારા ન કરું તો મારું નામ પણ અમર નહીં. શાંત પડી જા ભાઈ, ટાડો પડી જા ટાડો. પહેલા તું આ કપાલ કુંડલાના હાથે બચીશ તો તું મને મારી જ દે. જય મા કાળી. આતે શું કર્યું? તમે નાગર સામે નાગર દાઈ જ કરવી પડે મંગળ. તારા જેવા કપટી પાસેથી અમર ક્યાં છે એ જાણવા? જાતા ચિઠ્ઠી લખવી પડી. કપાળ કુંડલા બનવું પડ્યું.
પહેલા મારા સામે એનું મો ખોલાવું છે, એના કાવા દાવાનો પરદો ચીરવો છે. પરાયા પરાક્રમને પોતાના નામે ચડાવતા તમને શરમ ના આવી? અરે વીરને વધાવવાને બદલે તમે એનો વધ કરવા માંગતા હતા? નાના મહારાજ, તો પછી મારી એકની એક દીકરીના ઉગારનારની કદર કરવાને બદલે એને કેદમાં રાખવાનું કઈ કારણ? હું એને થોડા વખતમાં છોડી મુકત મહારાજ. થોડા વખતમાં એટલે ક્યારે? મારા અને માલણના લગ્ન પછી. પણ ત્યાં સુધી અમને કેચ્યા માટે? એ અમરને પોતાના મારદનો કાંટો સમજે છે. કાંટો? આ સવાલનો જવાબ દેવા મારે આપને અમરને ઓળંગવી પડશે ભા. એવી તે શું વાત છે બેટા? હું અમર સાથે લગ્ન કરવા માંગુ છું. ને તું? જી, પણ પ્રીત અને લગ્ન જેવી ગંભીર બાબતમાં પણ ને સ્થાન નથી હોતું અમાર. પણ મક્કમ નિર્ધાર હોય છે, હા કે ના? હા મહારાજ, પણ અમારી પ્રીતને ભૂલવા હું વચને બંધાયો છું. આવા વચને કોની સાથે? આ સેનાપતિ સાથે? તો સાંભળી લે અમર, આ કપટીઓને અપાયેલા આવા ગાંડા વચનની વેદી પર હું મારી એકની એક દીકરીને હોમી દેવા માંગતો નથી. તારે તારી વાતને વળગી રહેવું હોય તો મને વાંધો નથી, પણ મારી એકની એક દીકરીને આવા કપટીઓને હવાલે તો હું નહીં જ કરું. સૈનિકો, લઈ જાઓ આ કપટીઓને આપણા રાજ્યના સીમાડાઓની હદ બહાર. મહારાજ, અને ફરી ક્યારે જો રાજ્યના સીમાડાઓની અંદર પગ મૂકે તો મારા હુકમની રાહ જોયા વગર એમના માથા વાળી નાખજો. અમર, તારે મને વચન છે, પણ સેનાપતિનું એ કપટ હતું. વચનને વળગી રહી આવા કપટને સાથ ન અપાય. માલણના સુખનો વિચાર કરીને પાડો હા, તો એકાદ સારો દિવસ જોઈ તમારી આ અમાનત તમારે હવાલે કરી દો. જય શ્રી કૃષ્ણ. બંધાઈ ગયા ને પડીકા, શમશાનમાં તમારે મોઢું જ નહોતું ખોલવું જોઈતું. અરે તો કપાલ કુંડલા બનીને આવેલી માલણ મને મારી નાખત તો શું થયું? અરે તમે રયત માટે જીવ દીધો એમ કેવાત, અને આજે પાળીઓ થઈને પૂજા. હવે રાંડ્યા પછીનું ડાપણ શું કામનું? આગળ શું કરવાનું છે એ વિચાર કરો. જય શ્રી કૃષ્ણ. હવે શું કરવાનું? હવે તો આલિયાની ટોપી માલિયા માથે ને માલિયાની ટોપી આલિયા માથે. આગ એને લગાડી છે જેને મન અમર ગરીબ છે, એક મામૂલી માણસ છે, માલણબા ને લાયક નથી. અરે બીજાની દ્રષ્ટિએ સારા દેખાય એટલે ના નથી પાડી શકતા, એટલે પેલા આશરો આપે છે ને પછી આગ લગાડે છે. અમર તો આગની તાજમાં આવા અવળાવેન બોલે છે, પણ તમે અવળા? માલણ, તો પૂછ તારા પિતાશ્રીને કેમ ને તારી ને મારી પ્રીત મંજૂર છે. અમે એ સંબંધને મંજૂર રાખ્યું છે અમર. સાચા મનથી? અમર, રાજરાણી થવા સર્જાયેલી એકની એક દીકરી નોકરાણી બને કોઈ મા બાપ ના જંખે, છતાંય દીકરીનું મન જાળવવા એ સંબંધ અમે કબૂલ રાખ્યો. એનો અર્થ એ નથી કે તારું આવું હાલ સહન કરી લઉં. નહીં મહારાજ. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો આજ ઘડીએ મેં એની જીભ ખેંચી કાઢી હોત, સમજો? તો ત્યારે જ કાન ખેંચી લીધી જ્યારે મેં માલણ હારે મારા લગ્નની વાત ઉચ્ચારી હતી. અમર, અરે તમને જો મારી પ્રીત મંજૂર જ નહોતી તો ભીમા ભરાડીને મોકલો એ જ વખતે મારું માથું કાન ઉતારી લીધું. અમર ના. અરે એમણે નથી કર્યું પણ કરાવ્યું છે અમાર. અરે તમારી નજરમાં જો હું જ ખટકતો તો
પણ એ લોકો શું બગાડ્યું છે તમારું? અરે ત્યાં આવીને જુઓ તો ખરા, એ આગમાં કેટલાય દાજા છે, કેટલાય મર્યા છે, અરે કેટલાય ની ગર્ભવતી સળગીને ખાક થઈ ગઈ છે. શું આ તમારો ન્યાય છે? અમર, આ તમે શું બોલો છો? અમર, હું ખોટું બોલું છું? ત્યાં પડેલા રાખના ઢગલા, સૌના આંસુ અને મરદાઓ પણ ખોટું બોલે છે નહીં? અમર, એ પહેલા કે મારો ક્રોધ તારા મોતનું કારણ બને, તમે સૌ ચાલા જાઓ અહીંથી મારી નજર સામેથી. આ તો અમારે આશરે પડ્યા છો, અમારા નીરા રોટલા પર જીવ્યા છો. તમારા જેવા નિરાધારને મારી નાખવામાં મારી શાન નહીં, એટલે જીવતા જવા દઉં છું. કાલે ને કાલે આ રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. અરે અમારે જાય નથી રહ્યું, દુકાળ સારો પણ તમ જેવા કપટી મારા જ ભૂંડા. અમર માલણ, ખબરદાર, જો આજ પછી એ કૃતજ્ઞનું નામ જીભ પર લાવી છે તો એને આ વિચારી આળે સાબિત કરી દીધું છે કે તને કે આ મહેલ ને લાયક નથી. ઉપર વાળો રૂઠે ત્યાં મારવાડ ના મહારાજ ની મતી ફરે છે, ત્યાં આગમાં ન મર્યા ત્યાં ભૂખે તરસે મર્યા. શું કરું કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી. મહારાજ, ઉપરવાળાને હું મનાવીશ. તું મનાવીશ? કઈ રીતે? કાલે સવારે અન્નજળનો ત્યાગ કરી ભોળાનાથના મંદિરમાં 1.25 લાખ જાપ કરીશ. એમાં તમે એકલા નહીં હો અમર, અમે સૌ તમારી સાથે છીએ. હું પણ તમને સાથ દઈશ. પણ અમર, અન્નજળના ત્યાગથી ઉપરવાળો રીશે ખરો? અરે એ જો નહીં રેજે તો એમના ચરણોમાં હું કમળ પૂજા કરીશ. કમળ પૂજા? હા, એ જો કમળ પૂજા નહીં સ્વીકારે તો નક્કી માનજો કે એ પ્રભુ નથી, મંદિરમાં મુકાયેલી માત્ર એક પથ્થરની મૂર્તિ છે. મૂર્તિ.
शंभु ओंकारेश्वर आओ, विश्वनाथ घुसेश्वर भोला नागेश्वर बचाओ। મેઘ અને ધરણ નું મિલન કરાવ્યું છે એવી રીતે ભોળાનાથ તમારું મિલન કરાવશે, તારું અને માલણ નું, અમર તારું અને માલણ નું। તારી પ્રીતની પરવા ના કરી એના પગે પડું, કાન ખોલીને સાંભળી લે માલણ, મારાથી એ નહીં બને। તો તમે પણ સાંભળી લો ભા, કા તો તમારી દીકરી અમર ને વર્ષે, કા તો મોત ને, આ મહેલ માંથી એની ડોલી નહીં, નનામી નીકળશે, નનામી, નાના દીકરી, માની જો મહારાજ, મહારાજ, મહેલ ની મોટાઈ કરતા મમતા મોટી છે। તમારી મમતા આંધળી છે મહારાણી, એ મહેલ ની મોટાઈ ને કલંક લગાડી રહી છે, અરે ધૂળ પડે એવી મમતા માં। એમ કહો કે તમારી મોટાઈ તાડ ના ઝાડ જેવી છે, ગગન સાથે વાત કરવાનું અભિમાન લેતું એ તાર નું ઝાડ શું કામનું, જે કોઈને મમતા ભરે શિરો છાય પણ ના આપી શકે, અરે ધૂળ પડે આવે મોટાઈમાં। માલણ, અટકી કેમ ગયા ભા? મારો થપ્પડ, જો તમારી મોટાઈ આ રીતે જળવાતી હોય તો હું હાથે મને મોત ને વાલું કરી, પણ કોઈ બીજા હારે તો નહીં જ પડું। તો તું એ સાંભળી લે દીકરી, હું મરી જઈશ તો એ તારા લગ્ન અમર સાથે તો નહીં જ કરાવી આપો। મહેલમાં જન્મ એ જોગ નો હોય, પાપ હોય તો જન્મતા વેતસ તે મને દોષ બની કાળા કરી દેને, માફ કાળા કરી દેને। માલણબા, માલણબા, આમ ક્યાં સુધી ઉદાસ બેઠા રહેશો? તમે કેટલાય દિવસથી ખાધું નથી, ચાલો થોડું ખાઈ લો। માલણબા, તમને ભૂલવા માંગતા અમરના ભરોસે આમ હાથ જોડીને બેસી રહેવાની ભૂલ ન કરો માલણબા। તો શું કરું, શું કરું? અમરને વાવર મોકલો। કોની સાથે? કોણ છે મારો જેની માથે ભરોસા રાખી શકું? ક્યાં છો તમે? આમ સંતાઈને ના બેસો, આ વિજયગઢનો સાથ સાંભળો, તમારી સાથે મારે મારા સાહેબાને સંદેશો મોકલવો છે, આ વાદળીઓ
કવિ કાલિદાસનો મેઘ દૂધ બની શકે છે તો તમે મારી દૂધ નહીં બનો. જો મારી પ્રીત પ્રભુ જેટલી સાચી હોય તો આવ વાદળો આવ, ને ના આવો તો તમને આ વિજોગરની પ્રીતની આન છે. ખબરો હે લાવી વાદળી વિરહી હૈ
दे मेहोलिया जाजो मारवाड़ दे दलनो कागार मालन ने दे जो सजनी मरो જયમલ સંત તરફથી દીકરી હા શુક્ર છે બેટા એ સકપણની ચુંદડી મારા માટે તો કાપડનું ઓઢણું છે ભા તમે એ ઓઢણાની જોગવાઈ કરી તો એ માટે તમને દીકરીનું મળદું તો જોશે ને હા દીકરી करीब साथे नु संबंध ए महाराज नी शरम छे तो एक नी एक दीकरी नी आत्महत्या ए महली उजई शान पर नु कलंक छे तमे पण सांभळी लो महाराज आजे जो आ महल माथी ननामी निकळशे तो एक नहीं पण बे एक मालण नी बीजी मारी मां हा दीकरी महाराज नक्की करी लियो शरम सारी के कलंक महल जाळो छे के पछी दीकरी नु मन કોર આજે એક મહારાજાની હાર થઈ છે અને પિતાની મમતાની જીત થઈ છે આજે આજે મારી દીકરીનું મન જાળવવું છે એટલે આ સકપણની ચુંદડી પાછી લઈ જાઓ કેવી આવે બેટા મારી દીકરી આજે જ હું ગોરને તારા સકપણનું નાળિયેર લઈને મોકલીશ અમરને ત્યાં સાંભળ્યો બેચન મારા વફાદાર સૈનિકોએ શું કહ્યું એ સાંભળ્યું સાંભળ્યું બરાબર સાંભળ્યું મહારાજ કોર મહારાજ આવી તમારી દખડા અને મહારાજ ને કહેજો કે આવતી ત્રીજે અમે વરઘોડો લઈને વાસ્તે ગસ્તે આવી પગીશું આવજો ત્યારે કોણ છો તમે અમને ન ઓળખ્યા મહારાજ જય શ્રી કૃષ્ણ આપણે કોઈ ઓળખી ગયા તો મહારાજના હુકમ પ્રમાણે આપણા તો પડીકા જ વળી ગયા હોત આ તો મંગલ અને અભેચન છે હવે બરાબર સમજ્યા અહીંયા શા માટે આવ્યા છો આ માલણબાના હાથની માંગણી કરવા તારે માથે મોત ભમે છે ભૂલી ગયો એ જય શ્રી કૃષ્ણ મંગલ બાપુને ના પાડશો તો તમારા ઉપર મોત ભમશે તારી આ હિંમત મહારાજ મહેલમાં આવીને મને ધમકી આપે છે આ મંગળની ધમકીઓ પોકળ નથી હોતી મહારાજ ભીમા ભરાડીને મોકલ્યો મેં અમરને કપટથી કેદ કરાવ્યો મેં એમના તંબુઓમાં આગ લગાડાવી મેં અને નામ દીધું તમારું જાણો છો શું કરવા માલણબા સાથે લગ્ન કરીને માનગઢનો રાજા થવા રાજા અરે તું તો આ ધરતીની રૈયત થવાને પણ લાયક નથી અરે તમે બંને જણા તો ધરતી પરનો બોજ છો બોજ અરે બાપ છો બાપ બંને જણા સૈનિકો આજ ઘડીએ બેવના માથા વાળી નાખો જોઈશું રહ્યા છો આગળ વધો મારો હુકમ છે હા હા અને હુકમ ન કહેવાય મહારાજ ઉભારો હુકમ હું આપું સૈનિકો
દ્રોણી, તારી આ હિંમત ખબરદાર જો આગળ વધી છે તો. જય શ્રી કૃષ્ણ વળી ગયા ને પડીકા, મૂકી દો મૂકી દો મૂકી દો. નમઃ કરમ. હા હા હા, વાંજિયો ગુસ્સો કરશો તો વામણા લાગશો મહારાજ. આવી કોક ઘડી ની તૈયારી માં મેં મારા સૈનિકો ગોઠવી રાખ્યા હતા, સમજ્યા? ને સાંભળી લે માલણ, આવતીકાલે અમર જાન જોડીને અહીં મહેલમાં આવે એ પહેલા તારે મારી સાથે લગ્ન કરવા પડશે. તારી હા એ મહારાજની મુક્તિ, અને તારી ના એટલે સમજી ગઈ? સૈનિકો લઈ જાઓ એમને, લઈ જાઓ. તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. તારી હા એ મહારાજની મુક્તિ, અને તારી ના એટલે. હું કપટી નીચ કે દગાખોર નથી કે મારે મરતી વખતે મોત સંતાડવું પડે. તમારી દીકરી પોતાની માં નું ચાંદુ પૂછે એનું કંકુ પોતાની સ્થિતિમાં પૂરે. માં ના નનવાયેલા સૌભાગ્ય કંકણ ના ટુકડાઓ થી પોતાનું સૌભાગ્ય કંકણ બનાવે, માં નું સૌભાગ્ય ઉજાડી અખંડ સૌભાગ્ય ઉભું થાય એ માટે માએ મને જન્મ આપ્યો હતો. મંગળ, મને તારો સોદો મંજૂર છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવ બલમ તદેવ લક્ષ્મીપતે. ખબરદાર! જા જાય છે અમર તું. હા, માનગઢના પાદરમાં પગ મુક્તાની સાથે જ મને તારા કપટની જાણ થઈ ગઈ કપટી. અને હવે હું માલણ ને વરીશ, અને તું મોત ને. સિપાયો કપટી મંગળ આવા મર્દાનગી ભર્યા મોતને લાયક નથી, એને તો ગુનેગારનું મોત મળવું જોઈએ. અને મહારાજ, આ શુભ મુહૂર્તમાં માલણ અને અમરના લગ્ન થશે. હા, ને એની વેદીમાં નારિયેળની જગ્યાએ આ કપટીનું માથું ઉમાશે. રડની રૂપા, તારા ભાઈના પાપ એવા ભૂંડા છે કે તારા જેવી નિર્દોષ બહેનના પવિત્ર આંસુ પણ એ પાપને નહીં ધોઈ શકે. હું જાણું છું, પણ ગમે તેવો તો એ મારો ભાઈ છે, કઈ બેને એના ભાઈનું મોત ગમે. હા મહારાજ, આ શુભ અવસરમાં કોઈનું લોહી રેડાશે તો આપણી માલણનો સંસાર ગોઝારો ગણાશે. ઠીક છે સૈનિકો, આ કપટી મંગળ અને પેલા અભયચંદને આપણા દેશની હદ પાર કરી દો. આમ રખડી રખડીને થાકી ગયા, હવે તો કોઈ ગઢને દરવાજે ધામા નાખીએ. ગઢને દરવાજે ધામા? પણ શું કામ? એ જ આશા એ કે ક્યારે ગઢના દરવાજા ખુલે અને રૂમઝૂમ કરતી હાથણી આવીને આપણા ઉપર કળશ ઢોળે, જેના ઉપર કળશ ઢોળે રાજા અને બીજો પ્રધાન. આમ તો બળબુદ્ધિના પડીકા વળી ગયા છે, હવે આવી જ રીતે નસીબ અજમાવવાના. પણ એ પહેલા મારે મારું વેર લેવું છે, અમર અને માલણ ના સંસાર ને ભડકે પાડવા છે. હા.
શું થયું લક્ષ્મીબેન? કઈ નઈ ભાભી. ચાલો વૈદ પાસે. વૈદ પાસે? ના ના. લાગે છે તમે કાક ન કરવાનું કરી બેઠા છો. કોણ છે? તમે ભલે ચૂપ રહો, પેટ મના સંતાનને જાજો વખત સંતાડી નહીં શકો. સગા વાલા, સમાજ, પ્રભુની આ દેનને પાપ માનશે બેન, પાપ. શું ધાર્યું છે તમે? તમારે આ બાળકને જન્મતા પહેલા જ મારી નાખવું છે કે એના પિતા હારે લગ્ન કરી સંસાર માનવો છે? અમે લગ્ન કરી લીધા છે ભાભી. ક્યારે? તમે જે ઘડીએ મારી લાજ બચાવી ત્યારથી જ હું તનમન તમારા પર ઓળગોળ કરી ચૂકી છું. આજ પ્રભુની સાક્ષીએ હું તને મારી બનાવું છું. લક્ષ્મી, હું તને ચાહું છું. લક્ષ્મી, તારી સેથીમાં સિંદૂર પૂરીને હું તારો સાથ માંગુ છું. મારો સાથ આપ લક્ષ્મી, મારો સાથ આપ. અને ક્યાં? મંદિરમાં પ્રભુને સાક્ષી માની તો એનું નામ કેમ નથી દેતા? હું એમને જઈને મળું. હું ના ભાભી, પેરી હારે વાલની ગાંઠ બંધાઈ ગઈ છે, હવે નામ લઈ શું ફાયદો? ના ના લક્ષ્મી, આવી હાલતમાં હું તમને પાણી ભરવા નહીં જવા દઉં. તમારે તો આરામ કરવો જોઈએ. આવનાર બાળક માટે, મારા ભાણિયા માટે લાવ. મારી રાણી. આ હા હા, એવી શું ઉતાવળ છે માલણ રાણી? પહેલા મને મારો બદલો તો લઈ લેવા દે, પછી જરૂર જજે. હા, તારા જેવા શૈતાન સર્વસ્વ લૂટી શકતા હશે મંગળ, પણ સતી ની લાશ તો નહીં. પાછો વળી જા, નહીં તો કૂતરાની મોત મારીશ. કહું છું પાછો વળી જા. ભાઈ, તું મને નહીં મારી શકે માલા, કારણ કે લક્ષ્મી નો પતિ છું. અને એના થનાર બાળક નો બાપ નું બાપ. બોલ, તારા નડદોઈને મારવાની તારામાં હિંમત છે? હા તો હવે બોલ, શું સાચવવું છે તારે? સંબંધ કે પછી શિયાળ? તારે સંબંધ જ સાચવવો પડશે માલણ. આગળ નહીં વધતો. તું મને નહીં મારી શકે માલણ, કહું છું આગળ નહીં વધતો. પાછો વળી જા, કહું છું આગળ નહીં વધતો. માર માર માર, પાછો વળી જા. તું મને નહીં મારી શકે માલણ, કહું છું આગળ નહીં વધતો. તું મને નહીં મારી શકે માલણ, તું મને નહીં મારી શકે. પાછો વળી જા, નહીં તો કહું છું પાછો વળી જા, નહીં તો નહીં જા માર. બહુ વાર કરી નાખી ભાભીએ. ભાભી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે ભારે ભૂલ નહીં કરી, માલણબાને મારી નાખ્યા.
एक बार कीधु ने के पोता ने हाथे मरी छे ना तमारे कारणे तू कहवा शु मांगे छे एज के लक्ष्मी नी लालच मा मैं तमारो संग कर्यो अने बधु ज खोयु निरांत नींदर सुख नो रोटलो अरे नानकड़ी आटड़ी हवे आ मर्दा नो बोझो मारा थी सर नहीं थाय तमे तमारे मार्गे हूं मारे मार्गे उभो रे बेचन क्या जाय छे अमर ने मळवा एनी माफी मांगी पाप नो बोझो हरवो करवा અભયજન તું ભૂલી ગયો મારા જાણ ભેદુને હું ક્યારે જીવ તો નથી જવા દેતો સેનાપતિ મારું મળદું પોકારી પોકારીને કહેશે કે કોઈ દિવસ કપટીનો સંગ ન કરવો કપટી કપટીને હાથે જ મરે છે મારી જેમ કમોતે સેનાપતિ તું પણ મારી જેમ કમોતે મરીશ જય શ્રી કૃષ્ણ તમે આ શું કર્યું ભાઈ શું જવાબ આપીશ માલણ માલણ લક્ષ્મી માલણ ક્યાં છે અંદર છે માલણ 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 લક્ષ્મી લક્ષ્મી માલણ અંદર નથી ફરી બારવાડની માલણ ક્યાં છે લક્ષ્મી બોલ કેમ બોલતી નથી કાંઈ જવાબ દે મારી માલણ ક્યાં છે માલણ મારી ક્યાં છે રે
ખરેખર તું જાણે છે મારી બાળણ ક્યાં છે? હું જાણું છું કે ક્યાં છે અને હું જ તને એની પાસે પહોંચાડી શકું છું. પણ સાચું કહું આમને જરા સરખી રીતે પ્રેમથી શણગારીને. તારી બેન નો સૌભાગ્ય જાણ લો. અમાર અમે લગ્ન કરી લીધા છે અને મારું બાળક પણ તારી બેન ના પેટમાં છે. પૂછી જો લક્ષ્મીને. એકની એક બેન નું કન્યાદાન કરવાનું પુણ્ય મારા ભાગમાં નહોતું, પણ એ સૌભાગ્ય કંકણ તોડવાનું પાપ તો હું નહીં કરું. મંગળ, હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમે મને સુખી થો, ખૂબ ખૂબ સુખી થો. મંગળ, મંગળ, મારે બીજું કઈ નથી જોઈતું. મને એક વાર કહી દે, ફક્ત એક વાર કહી દે કે મારી માલણ ક્યાં છે, માલણ ક્યાં છે. મારા વીરા, તને આ મારો ચાંડલો આડે આવે છે ને, તને પૂછી નાખું છું આ ચાંડલો, તોડી નાખું છું આ ચૂડિયો. તું હવે મુક્ત છે, તારા મજબૂત હાથોમાં સંબંધ નું બંધન નથી. મારી નાખ પાપી ને, મારી નાખ. અરે ગાંડી, બેન નો માર્ગ કાઢાણો હોય તો ભાઈ એના માર્ગમાં પોતાના કાલચાના ઝીણા ઝીણા કટકા કરીને
मारेक माथे पादरी दे जेथी केवे करीने एनी बेन ना पगमा काटो ना भोकाय। अरे मारा बनेवीने जो मारा प्राण जोईता होय तो मारे हाथे मारू कालजू काढीने तमारा चरणों में धरी दऊं छु। बेन ने करियावर में मारू कालजू देवानो अवसर मने फरी क्यारे मळवानो? मने एक वार बतावी दो, मने एक वार बतावी दो मारे मालण क्या छे, मारे मालण क्या छे, मने मालण मने माफ करी दे अबर, मने माफ करी दे मारे मालण। मालण 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 आँखों खोल मालण, आँखों खोल खोल जो तारो अमर आवे छे, अमर आवे छे जो चुप केम छे? मारा साधनो जवाब नहीं दे, मारा साधनो जवाब नहीं दे। अरे तारी प्रीत साची हशे तो तू मारा साधनो जवाब देशे। प्रीत ना साधने तो मौत पण रूंधी नथी शकती मालण, मौत पण रूंधी नथी शकती, मौत पण नथी रूंधी शकती। गोती हूँ मतवाले हो